નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણ શહેરમાં ભારે હર્ષોલ્લાસ સાથે થઈ ઉત્તરાયણ પર્વની ઉજવણી, તો સમગ્ર વાતાવરણ કાપ્યો છે ના નાદ સાથે ગુંજી ઉઠ્યું. અને ઉત્તરાયણની સાંજે ચાણસમાં પાંજરાપોળમાં લાગી ભીષણ આગ, તો લાખો રૂપિયાનું સૂકું ઘાસ આગમાં થયું સ્વાહા. હવે જોઈશું સમગ્ર ગુજરાતની વિસ્તારથી. સમગ્ર રાજ્યમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પાટણ શહેરમાં પણ ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના આકાશમાં વિવિધ રંગોની ચાદર પ્રસરી હતી અને કાયપોચેના નાદ સાથે પાટણવાસીઓએ ઊંધિયું ફાફડા જલેબીની લિજ્જત માણી હતી. સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વમાં દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે જિલ્લાભરમાં 11 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા, તેમજ પાટણ વન વિભાગની કચેરી ખાતે એક ચિકિત્સાલય કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 170 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં ચકલી, કબૂતર, સામળી, બુલબુલ જેવા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.
ઉત્તરાયણના પાવન પર્વ ઐતિહાસિક નગરી પાટણના યશસ્વી રાજવી સિદ્ધરાજ જયસિંહ સોલંકીની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. ત્યારે સિદ્ધરાજ જયસિંહની 887મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલ રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીની પ્રતિમાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા અને પાટણ શહેર રાજપૂત સમાજ તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા રાજા સિદ્ધરાજ જયસિંહ અને વનરાજ ચાવડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજા સિદ્ધરાજ અને વનરાજ ચાવડા અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા. પાટણ નગરની સ્થાપના વિક્રમ સંવત 802 મહાવત સાતમના વીર વનરાજ ચાવડાએ કરેલી અને આ પાટણની ઐતિહાસિક ભૂમિ પર ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજવીઓએ રાજ કરેલું. સોલંકી વંશના રાજાઓમાં અનેક રાજાઓ થઈ ગયા, એમાં સિદ્ધરાજ જયસિંહ દેવ સોલંકી એ ખૂબ પ્રતાપી અને મહાન રાજા થઈ ગયા. એમને 3 વર્ષની ઉંમરે રાજ્યાભિષેક થયેલો અને 49 વર્ષ ઉંમર એમણે શાસન કરેલું. કહેવામાં આવે છે કે એમનું નિર્માણ ઉત્તરાયણના દિવસે થયેલું છે. એક મહાભારતની અંદર ભાઈ ભીષ્મ પિતાજીનું પણ ઉત્તરાયણના દિવસે અવસાન થયેલું અને સિદ્ધરાજ જયસિંહનું આ દિવસે અવસાન થવાથી આજે એમની 877મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ગુજરાત રાજ્ય કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરની આર્થિક સહાયથી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણ અને શ્રી વરદાયની મ્યુઝિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના કસુંબલ લોકડાયરાના સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની સાચા અર્થમાં ઉજવણી કરવા અને કલાકારોની કલાને નિહાળવા પાટણની કસુંબલ લોકડાયરો માણવા લોકો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, અશોકભાઈ વ્યાસ, પાટણ રમતગમત જિલ્લા અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ ખાસ હાજર રહી કસુંબલ ડાયરાની મોજ માણી હતી. સમાચારનો સિલસિલો આમાં જ થાવત રહેશે. તે પહેલા રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याज भी भावे,
દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. ચાલો. શ્રી સાઈબાબા મંદિર કુણઘેર રોડ પરિસર ખાતે શ્રી દત્તાત્રેય ભગવાન મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરના લાભાર્થી જગન્નાથપુરી ધામે શ્રીમદ ભાગવત કથામાં જગન્નાથપુરી યાત્રા પ્રારંભ તારીખ 28-5-2020 થી તારીખ 6-6-2020 સુધી વ્યાસપીઠ ઉપર થી ગિરીશભાઈ રાવલ સાઈબાબા મંદિરના પૂજારી કથાનું રસપાન કરાવશે. ન્યોછાવર ફક્ત 7,500. સંપર્ક સૂત્ર ગિરીશભાઈ રાવલ 99-255-68-515. કથામાં વધેલ ફાળો મંદિરના લાભાર્થે વાપરવાનો છે. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ હોવા છતાં ઠેર ઠેર ચાઇનીઝ દોરી અને તુક્કલોનું વેચાણ થતું હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વની સાંજે ચાણસમા ખાતે આવેલ મહાજન પાંજરાપોળમાં ચાઇનીઝનો તુક્કલ પડવાથી આગ ભભૂકી ઉઠી હતી અને પશુઓ માટેનો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. તો આગનો પગલે ચાણસમા નગરપાલિકાના ફાયર ફાઈટર પહોંચી ના વળતા ખાનગી પાણીના ટેન્કરની મદદથી યુવાનો દ્વારા ભારે જહેમતથી આગ કાબૂમાં લાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ હોવા છતાં તુક્કલો ક્યાંથી આવી તેની અનેક સવાલો ઊભા થયા છે. સમસ્ત ઠાકોર સમાજમાં ભામાસા તરીકે ખ્યાતિ ધરાવતા અને ભાજપ રાજ્યસભાના સાંસદ જુગલસિંહ લોખંડવાલાના જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર રાજ્યભરમાં ઠાકોર સમાજ અને ભાજપ કાર્યકરો દ્વારા તેમના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ ખાતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત ઠાકોર વિકાસ સંઘ અને ભાજપ કાર્યકરો દ્વારા જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના લાંબા દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જાન્યુઆરીના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી જુગલજી ઠાકોરના જન્મદિવસે આજના રોજ સૌ મિત્રો ભેગા થઈને અને સિવિલ પાટણ સિવિલ હોસ્પિટલમાં ફૂટ વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે અને અમે ભગવાનમાં આશા રાખીએ છીએ કે ખૂબ જીવે અને ખૂબ પ્રગતિ કરે. થરા ખાતે શ્રી કેળવણી મંડળ સંચાલિત ભગિની સંસ્થાના ઉપક્રમે ઓગળ વિદ્યા મંદિર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને કોલેજને સંયુક્ત વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું.
જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહ તેમજ અગ્રણી નિરંજનભાઈ ઠક્કર, પ્રિન્સિપાલ હિમાંશુભાઈ શાહ સહિત તાલુકાના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત તેમજ લોકગીત, નાટક, રાસ અને વિવિધ કર્તવ્યોના સ્ટન્ટ કરી ઇવેન્ટ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુહાસ બારોટ, વસરામભાઈ રાવળ અને દીપક જોશી કરી રહ્યા હતા. કાંકરેજ તાલુકા કિરોડી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ થાય, સંસ્થાનું અને વિદ્યાર્થીનું નામ રોશન થાય એ માટે અમે છેલ્લા 3 વર્ષથી આ ઓગસ્ટનો તણકડાટ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આ વખતનો મારો 3જો પ્રોગ્રામ છે. દર વખતે અમે કંઈક સુધારો કરતા રહીએ છીએ અને વિદ્યાર્થીઓને રસ જાગતો રહે, ગામની પ્રવૃત્તિને રસ જાગતો રહે માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. ઉપલેટા તાલુકામાં સૌ પ્રથમવાર નંદી એટલે કે એક ખોટક માટેના આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી, જે લોકો ખોટ પાસેથી કામ લઈ પછી તેમને નિરાધાર છોડી મૂકે છે. તેને સાચવવા અને તેની સેવા કરવા માટે આજે ઉપલેટાના એક સેવાભાવી નંદલાલભાઈ ઉધાડે નંદી આશ્રમ કરવાનો સંકલ્પ કર્યો છે. આ નંદી આશ્રમમાં હાલ 300થી વધારે નંદીની સેવા થઈ રહી છે. આ નંદી આશ્રમમાં હાલ 30થી પણ વધારે નંદીની સેવા થઈ રહી છે. આ સુંદર કાર્યક્રમમાં ઉપલેટા અને આસપાસના ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોહા સહિતના આગેવાનોએ હાજરી પણ આપી હતી. સમય ગુજરાતની સાથે વિપુલ ધામેચા, ઉપલેટા. આજે ઉપલેટા મુકામે નંદી આશ્રમનું ઉદ્ઘાટન થયું. અમારે નંદલાલભાઈ ઉંધાડ અને એમના પરિવારના મનમાં જે સંકલ્પ હતો કે ગૌ સેવા કરનારા લોકો તો હજારો મળે છે, પણ નંદીની સેવા કરનારા લોકો કોઈ નથી. ખેડૂતો પણ જ્યારે નંદીને એટલે બળદને છોડી મૂકે છે એની સેવાઓ લઈને, ત્યારે નંદી આશ્રમની શરૂઆત કરીને 21મી સદીમાં આશ્રમ પરંપરાને પુનઃ જાગૃત કરવાનું કામ નંદલાલભાઈ ઉંધાડ અને એમના પરિવારે કર્યું છે. આજે 30 નંદી એમના આશ્રમની અંદર સચવાયા છે. આપણે સૌ પણ સાથે મળીને એમના આ સંકલ્પને સાથ આપીએ. એમનો પણ એક સંદેશો છે કે જે ખેડૂત મિત્રો પોતાને ત્યાં નંદી એટલે કે બળદ રાખે છે, બધા બળદને જ્યાં સુધી કામમાં લે ત્યાં સુધી બરાબર છે, પણ બળદ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એ બળદને પોતાના ત્યાં જ સાચવે અને એનું અંતિમ જીવન પણ ત્યાં જ પસાર થાય એવો સંકલ્પ લે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણ શહેરમાં ભારે હર્ષોલ્લાસ સાથે થઈ ઉત્તરાયણ પર્વની ઉજવણી, તો સમગ્ર વાતાવરણ કાપ્યો છે ના નાદ સાથે ગુંજી ઉઠ્યું. અને ઉત્તરાયણની સાંજે ચાણસમાં પાંજરાપોળમાં લાગી ભીષણ આગ, તો લાખો રૂપિયાનું સૂકું ઘાસ આગમાં થયું સ્વાહા. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.